ગામ પંચાયતના વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા ગતરોજ 153 ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે ચાવજ રેલવે સ્ટેશન મુખ્ય રોડથી રાધેકૃષ્ણ સોસાયટીને જોડતો રોડ છેલ્લા 10 વર્ષથી સોસાયટીના લોકોની લોકમાંગને ધ્યાનમાં રાખી રૂપિયા 4 લાખના ખર્ચે સીસી રોડનું લોકાર્પણ વિધિ યોજાઈ હતી, જેના કારણે સોસાયટીના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ગામમાં 2.5 લાખના ખર્ચે પંચવટી બાગમાં વોટરવર્ક્સની ઓરડી બનાવવાનું કામ, 5 લાખનું સમસ્ત વણકર સમાજની વાડીમાં કામ, રૂપિયા 4.25 લાખના ખર્ચે તળાવની પાર પર પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ, 2 લાખના ખર્ચે વણકર સમાજની વાડી માટે ટોયલેટ બાથરૂમ બનાવવાનું કામના ખાતમુહૂર્ત વિધિ મહાનુભાવોના હસ્તે યોજાઈ હતી. આ પ્રસંગે ગામના યુવા સરપંચ પ્રવદીશ પટેલ, ડેપ્યુટી સરપંચ સહદેવ વસાવા તેમજ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રાધેકૃષ્ણ સોસાયટીના રહેવાસીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ચાવજ ગામે રાધેકૃષ્ણ રેસિડેન્સી સોસાયટીમાં મુખ્ય રોડને જોડતા રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે વણકર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા જે વાડી સમાજ માટે બની રહી છે એના પણ બીજા ફ્લોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ચાવજ ગામે તળાવની પ્રોટેક્શન વોલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વોટરવર્ક્સ માટે પણ એક રૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ 15 લાખથી પણ વધારે ખર્ચના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, સરપંચ પૌડેશભાઈ, ડેપ્યુટી સરપંચ સહદેવભાઈ, ગામના આગેવાન શૈલેષભાઈ, મોટી સંખ્યામાં સોસાયટીના અને ગામના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આ કામોને વધાવ્યા છે.